Good afternoon, friends. Chapter number 7. Guest book and its title. Rocker Man અને તેના પિતા. તો first તો આપણે જોઈએ એની introduction. We have studied some subsidiary books in the chapter on subsidiary books. તમે અભ્યાસ કર્યો subsidiary books નો એટલે કે પેટા નો chapter. In this chapter, we will study casebook, the most important type of subsidiary book. Casebook is one type of subsidiary book. Casebook is a subsidiary book, and a very important subsidiary book in casebook. Generally, in any business or profession, two types of transactions are seen. Cash transaction and credit transaction. બે પ્રકારના ટ્રાન્ઝેક્શન કરતા હોય, એક તો કેશ ટ્રાન્ઝેક્શન અને એક તો ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, એટલે કે રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર. ક્રેડિટ ટ્રાન્ઝેક્શન ઓલસો ગેટ કન્વર્ટેડ ઇન કેશ ટ્રાન્ઝેક્શન ઇન ફ્યુચર. તો ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અને ઉધાર વ્યવહાર જે છે એ ભવિષ્ય શું બનશે, કેશ ટ્રાન્ઝેક્શન બનશે. એક્ઝામ્પલ લઈએ, ક્લોથ પરચેસ કર્યા, ક્લોથ XYZ સ્ટોર માંથી પરચેસ કર્યા, ક્લોથ 500 રૂપીઝ ના પરચેસ કર્યા, અને 500 રૂપીઝ આપણે એને એવું કહીએ કે 10 દિવસ પછી અમે તમને આપી દઈશું. તો અત્યારના આ ટ્રાન્ઝેક્શન કેવું થયું, ક્રેડિટ. સમજો, ક્લોથ પરચેસ કર્યા XYZ સ્ટોર માંથી, તો અત્યારના આ ટ્રાન્ઝેક્શન કેવું બન્યું, ક્રેડિટ, કારણ કે ઉધાર. પણ ફ્યુચર માં એક ટ્રાન્ઝેક્શન શું બનશે, કેશ. 10 દિવસ કે 15 દિવસ થી તમે 500 રૂપીઝ એને પે કરતા હશો, તો ત્યારે ટ્રાન્ઝેક્શન કેવું થયું, કેશ, એટલે કે રોકડ. ફોર એક્ઝામ્પલ, ઇફ ધ ગુડ્સ આર સોલ્ડ ઓન ક્રેડિટ, ધેન ઇટ ઇઝ ટ્રીટેડ એઝ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન ફોર ધ ટાઈમ બીંગ, બટ ઇન ધ ફ્યુચર એટ ફિક્સ્ડ ટાઈમ ધ કેશ ઇઝ રિસીવ્ડ એન્ડ એટ ધ ટાઈમ ટ્રાન્ઝેક્શન ઇઝ લુક્ડ ટુ get converted into cash transaction. Cash book is a type of subsidiary book in which cash transactions are recorded. જો અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું છે, સોલ માલ સામાન વેચાણ, આપણે પરચેસ નું લીધું, હવે માલ સામાન વેચાણ નું લીધું. સોલ માલ સામાન વેચ્યો છે, એને એક ટાઈમ આપી દીધો ફિક્સ. માલ સામાન વેચ્યો છે કઈ રીતે, ઉધાર વેચ્યો, ક્રેડિટ સેલ કર્યું છે, એક ટાઈમ આપી દીધો છે, એ ટાઈમે એને રૂપિયા મળી જશે. તો એ ટ્રાન્ઝેક્શન કેવું થઈ જશે, ત્યારે કેશ. જો અત્યારે આપણે એક્ઝામ્પલ લઈએ, એ છે એને સોલ્વ કરે છે, સેલ્સ કરે છે ગુડ્સ, બરાબર. તો બી છે એને ટાઈમ આપે છે, એ છે એ બી ને સેલ્સ કરે છે, સોલ્વ કરે છે. તો અહીંયા એ છે એ ટાઈમ આપે છે કે ને બી ને સેલ્સ કરે છે, બી ટાઈમ આપી દે 5 ડેઝ. 5 ડેઝ માં હું તમને 1000 રૂપીઝ પે કરી દઈશ. તો અત્યારે એ બી ને સેલ્સ કરી દઉં તો આ ટ્રાન્ઝેક્શન કેવું થયું, ક્રેડિટ. 5 ડેઝ પછી આ ટ્રાન્ઝેક્શન કેવું થઈ જશે, કેશ. કારણ કે 5 દિવસ પછી આને શું આપી દેશે, રૂપિયા આપી દેશે, કેશ આપી દેશે. તો ક્રેડિટ ટ્રાન્ઝેક્શન માંથી ટ્રાન્ઝેક્શન કેવા કહેવાય, કેશ ટ્રાન્ઝેક્શન. તો આપણે આ બધા વ્યવહારોને નોંધવા માટે કેશ બુક રાખવી પડે. આગળ જોઈએ મીનિંગ ઓફ કેશ બુક. અ સબસિડરી બુક ઇઝ પ્રિપેર્ડ ટુ કીપ રેકોર્ડ ઓફ કેશ ટ્રાન્ઝેક્શન, ઇટ ઇઝ કોલ્ડ કેશ બુક. બધી જ જાતના રોકડ વ્યવહારોને રાખવા માટે સબસિડરી બુકમાં એક જ છે મહત્વની, એ છે કેશ બુક. કેશ ટ્રાન્ઝેક્શન આર રેકોર્ડેડ ઇન ધ કેશ બુક. કેશ ટ્રાન્ઝેક્શન આર રેકોર્ડેડ ઇન ધ કેશ બુક, એટલે કે રોકડના વ્યવહારો છે એ આપણે ક્યાં લખશું, રોકડ વેપ. કેશ બુક એટલે રોકડ વેપ. કેશ રિસીપ્ટ, કેશ રિસીપ્ટ એન્ડ પેમેન્ટ આર રેકોર્ડેડ ઇન ધ કેશ બુક એટ ધ એન્ડ ઓફ ધ ગિવન પેમેન્ટ.
period. Gas balance can be known from the cash book. હવે આપણે જ્યારે cash book prepare કરશું તો cash book prepare કરવાથી આપણે એ પણ ખબર પડશે કે last balance શું છે. કેમ તો કે cash book આપણે cash book prepare કરીએ એટલે આખા મહિનાને અંતે 1 month પછી અથવા 1 day પછી આપણા હાથ ઉપર cash કેટલી છે એ પણ આપણે જાણવા કેમ મળશે cash book. Cashbook shows the purpose of journal entry and cashbook both. Cash account both. હવે cashbook છે એટલે કે રોકડ કે છે એ જર્નલ લેવર ધ્યાન આપી છે કે જર્નલ પર આપણે કરવાની થશે પણ રોકવાની નહીં જર્નલ પર બરોબર કરવા કે સેલેરી પે 5000 તો જર્નલ શું થાય સેલેરી અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ તો રૂપિયા શું થયા રૂપિયા એવી રીતે કોઈ ઇન્કમ થાય ઇન્કમ માની કે ડિવિડન્ડ ઇન્કમ થાય 500 રૂપિયા તો તમારે જર્નલ શું થાય કેશ અકાઉન્ટ ડેબિટ ટુ ડિવિડન્ડ અકાઉન્ટ ક્રેડિટ તો અહીંયા તમારે કેશ બુક માં આને ડેબિટ સેટ અપ કરો. હવે જર્નલ છે એ આપણે લખવાની નહીં પણ આપણે પ્રિપેર કરેલી હોવી જોઈએ કારણ કે ટ્રાન્ઝેક્શન ટ્રાન્ઝેક્શન તમારે એ નક્કી કરવું પડશે કે કેશ મારે ડેબિટ કરવી કે કેશ ક્રેડિટ કરવી તો જર્નલ છે પણ પાછી પ્રિપેર તમે કરજો. આપણે આગળના ચેપ્ટરમાં આની અગાઉના ચેપ્ટરમાં જર્નલ શીખી લીધે પાછું તમારે જોવા પછી જર્નલ નો આવશે એ સિવાય આપણને એવું કહે છે કે કેશ અકાઉન્ટ ડ્રો કેશ અકાઉન્ટ એટલે આપણે અહીંયા રોકડ ખાતું કેશ અકાઉન્ટ ડ્રો કરવાનું નથી પણ કેશ અકાઉન્ટ આખે આપણે ક્યાં આવી છે કેશ બુક ની અંદર આવી છે તો કેશ બુક છે એ કેશ અકાઉન્ટ અને જર્નલ બે ને બોથ એટલે કે સાથે રાખીને શું કરે છે કામ કરે છે. As cashbook is prepared in the form of ledger, debit side of cashbook is known as income or receipt side, and credit side is known as a payment side. Cashbook ने दो side हैं, debit and credit. Debit side है receive and credit side है payment. Utility importance of cashbook. तो आप ये जोइए. Benefit of division
समय की बचत थाय अने मजूरी जे काम आपणे करीए छीए मजूरी लागतुं पड़े कैश कलेक्शन आर डायरेक्टली रेकॉर्डेड इन कैश विधाउट रेकॉर्डिंग इन जर्नल कैश ट्रांजेक्शन छे अथवा कैश ट्रांजेक्शन छे डायरेक्ट क्या लखवाना छे कैश तो जर्नल करवानी जरूर नथी सेपरेट कैश अकाउंट इज नॉट नीडेड अहींया बुक रोकड खाताની પર કઈ જરૂર નથી એટલે કે અલગથી રોકડ ખાતું પર બનાવવાની જરૂર નથી કેશ બુક સર્વ ધ પર્પસ ઓફ બોથ અ જર્નલ એન્ડ લેજર ઇટ સેવ્સ ટાઈમ એન્ડ ડેટ હવે ટાઈમ ની શું કરે છે બચત કરે છે કારણ કે જર્નલ તમે રાઇટ નથી કરતા કેશ અકાઉન્ટ તમે ડ્રો નથી કરતા ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન છે તમે ક્યાં લખ્યું કેશ બુક ની અંદર સેકન્ડ છે બેનિફિટ ઓફ ડિવિઝન ઓફ અ લેબ હવે બેનિફિટ ફાયદો છે કે ડિવિઝન કામ છે શું એટલે વેચવું જો કોઈ પણ ટ્રાન્ઝેક્શન આપણે કરીએ તો પહેલા એ જર્નલ કરીએ પછી એ ટ્રાન્ઝેક્શન વિશે આગળ જોઈએ પછી સબસિડરી બુકમાં લખીએ કેટલો બધો ટાઈમ એની જે ડિવિઝન પાડી નાખીએ કે આ ટ્રાન્ઝેક્શન છે આ બુકમાં આ ટ્રાન્ઝેક્શન છે આ બુકમાં આ ટ્રાન્ઝેક્શન છે આ બુકમાં તો બેનિફિટ છે ફાયદો છે કે તમે જલ્દીથી જલ્દી અકાઉન્ટ પ્રિપેર કરી અને આગળ જે કંઈ પણ તમારે નિર્ણય લેવાના છે એ લઈ શકો અહીંયા એનો બેનિફિટ છે કેન બેલેન્સ કેન બી નો તમે ડેઈલી રોજે રોજ બેલેન્સ જાણી શકો છો કે આજે મેં કેટલા રૂપિયાનો વેપાર કર્યો આજે કેટલા રૂપિયા ચૂકવણી કરી હવે આજે કેટલા રૂપિયા મારા હાથ ઉપર છે કેશ ઓન હેન્ડ ટુ ડે એ તમે જાણી શકો ઈ દિવસની રોકડ કેટલી છે કેશ બુક પરથી ખબર પડે પછી આખા મહિના તમે કેટલા રૂપિયા કેટલા રૂપિયા ચૂકવ્યા કેટલા રૂપિયા ઇન્કમ થઈ હવે આપણી પાસે કેટલા રૂપિયા છે એ પણ આપણે જાણી શકીએ એની ઉપરથી કેશ બુક ઉપરથી કેશ એવરેજ લાઈન તો બેલેન્સ ઓફ કેશ ઇઝ વર્ક આઉટ ડેઈલી ઓર એટ ધ એન્ડ ઓફ ધ ગિવન પીરિયડ ધેરફોર ધ ફિઝિકલ કેશ બેલેન્સ કેન બી કમ્પેર્ડ વિથ ઇટ એન્ડ ઇફ ધેર ઇઝ એની એરર ઓર કેશ એમ્બેલમેન્ટ ધેન ઇટ કેન બી નો ઇમિડિયેટલી કોઈ પણ જાતની એરર કોઈ પણ જાતની ભૂલ છે આથી કેશ બુક રાખવા કેશબુક આપણે રાખ્યું હોય તો આપણે કોઈ પણ જાતની ભૂલ થઈ હોય તો એને પણ આપણે જલ્દીથી જલ્દી પકડી શકીએ છીએ ઇન્ક્લુઝન ઓફ બેંક અકાઉન્ટ એઝ પર ધ રિક્વાયરમેન્ટ ઓફ બિઝનેસ ધ નેચર એન્ડ વોલ્યુમ ઓફ ટ્રાન્ઝેક્શન તો કેશબુક કેન બી પ્રિપેર્ડ ઇન વેરિયસ ડિફરન્ટ ટાઈમ ઇન થ્રી કોલમન કેશબુક ઇઝ પ્રિપેર્ડ આપણે અહીંયા છે ત્રણ ખાના વાળો રોકડ મેળવે થ્રી કોલમન કેશબુક પ્રિપેર કરવાની વધારે છે એ વધારે પડતી એક્ઝામમાં પૂછાય છે ધેન ધ ટ્રાન્ઝેક્શન ઓફ કેશ બેંક એન્ડ ડિસ્કાઉન્ટ એની અંદર ત્રણ ટ્રાન્ઝેક્શન છે મહત્વના છે કેશ બેંક એન્ડ ડિસ્કાઉન્ટ ત્રણે ત્રણ આવી છે ધેન ફોર સેપરેટ બેંક એકાઉન્ટ ઓલસો નીડેડ ડોટ બી પ્રિપેર અહીંયા આપણે અલગથી બેંક ખાતું પણ બનાવવાની જરૂર નથી જો અહીંયા મને ધ્યાન રહ્યું કેશ અકાઉન્ટ અને બેંક અકાઉન્ટ આ બેમાં ડિફરન્સ છે કેશ બુક અને બેંક બુક આ બેમાં પણ ડિફરન્સ તો આપણે સમજીએ કે કેશ બુક કેને કહેવાય આપણે રોકડના જે વ્યવહારો લખીએ એ ત્યાં લખીએ કેશ બુક પણ બેંકમાં જે વ્યવહારો લખશું એટલે બેંકમાં ક્રેડિટ કરવા જશું જમા કરવા જશું તો બેંકના વ્યવહારો છે અલગ છે આપણી પાસે બેંકમાં જેટલી સિલક હોય બેંકમાં જેટલી બેલેન્સ હોય એટલી જ કેશ બુકમાં બેલેન્સ હોવી જોઈએ એ જરૂરી નથી બેંકમાં બેલેન્સ વધારે પણ હોય ને ઓછી પણ એ જ રીતે કેશમાં બેલેન્સ ઓછી પણ હોય ને વધારે પણ હોય તો કેશ બુક એન્ડ બેંક બુક એ બે આમ અલગ છે પણ આપણે અહીંયા સાથે બનાવશું એટલે બેંક અકાઉન્ટ છે અલગથી પ્રિપેર કરવું ન પડે હવે ટાઈપ ઓફ કેશ બુક
टू कॉलम वन तो आज सिंपल अटला कॉलम जो आप बना सकते डेट पर्टिकुलर अथवा तुम इनकम पर लिखी सको એટલે કે આવક પછી રિસીપ્ટ નંબર એલએફ મેજર ફોલિયો નંબર અમાઉન્ટ પછી ફરી પાછું ક્રેડિટ સાઇડ થી ડેટ પર્ટિકુલર અથવા તમે પેમેન્ટ પર લખી શકો પેમેન્ટ એટલે ચૂકવણી રૂપિયા જાય તો ક્રેડિટ સાઇડ રૂપિયા આવે તો ડેબિટ સાઇડ વાઉચર નંબર એટલે કે આપણે જે બિલ ભર્યું હોય વાઉચર નંબર એ એલએફ सिंपल कैश में से शो किए छे ओनली कैश ट्रांजैक्शन आर रिकॉर्डेड इन द सिंपल कैश खाली रोकड ना व्यवहार को बदलवा माटे आपने शु बनावी कैश कैश रिसीप्ट एंड पेमेंट्स आर रिकॉर्डेड इन द सिंपल खाली रोकड ना व्यवहार को आपने नोंधवाना हो तो आपने बनावी सिंपल कैश बुक एज द फॉर्मेट कैश बुक इज लाइक द स्ट्रक्चर ऑफ एन अकाउंट इट इज डिवाइडेड इनटू टू पार्ट द लेफ्ट साइड ऑफ द कैश बुक इज नोन as debit side or receipt side and the right side of the cash book is known as a credit or payment side ana total be bhag hoche ahiya thi debit એટલે કે આવક બાજુ અને ahiya thi aa baju એટલે કે credit side payment એટલે ચૂકવણી two parts first cash book cash account is a real એ માલિકત પ્રકાર નો ખાતું છે therefore when the cash stored in the business it is debited to cash account and when cash goes out it is credited to cash account jo income thai to debit side payment karo to credit side therefore debit side of cash book is shown as receipt side and credit side is shown as a payment side debit side che
ઇન્કમ થશે એટલે કે ઇન્કમ ના ટ્રાન્ઝેક્શન હોય તો ડેબિટ છે, પેમેન્ટ ના ટ્રાન્ઝેક્શન હોય તો ક્રેડિટ છે. કેશ પેમેન્ટ ઇઝ નેવર મોર ધેન કેશ રિસીવ, ધેરફોર બેલેન્સ ઓફ કેશ એકાઉન્ટ ઇઝ ડેબિટ, ધેરફોર ઇન ધ બિગિનિંગ ઓફ ધ કેશ ફ્લો ધ કેશ બેલેન્સ ઇઝ શો એઝ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ ફોર ઓપનિંગ બેલેન્સ ઓન ધ ડેબિટ સાઇડ એન્ડ એટ ધ એન્ડ ઓફ ધ ક્રેડિટ સાઇડ ક્લોઝિંગ કેશ બુક વિશે સમજશું.